નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં વ્યક્તિક માલિકીનો અર્થ આપી તેના ફાયદાઓ સમજી ગયા હતા લક્ષણો પણ સમજી ગયા હતા હવે દરેક ધંધાની અંદર દરેક બાબતોમાં ફાયદા હોય એટલે ત્યાં મર્યાદાઓ પણ જોવા મળે છે તો અહીંયા પણ વ્યક્તિક માલિકીમાં ફાયદાઓની સારા સારી મર્યાદાઓ પણ છે બરાબર તો અહીં વ્યાખ્યા તો આપણે ભણી જ ગયા હતા વ્યક્તિક માલિકી એટલે શું તો એ તમને આવડે જ છે કે એક જ વ્યક્તિ ધંધાની સ્થાપનાનો વિચાર કરે મૂડીની વ્યવસ્થા કરે નફો નુકસાન ભોગવે તે વ્યક્તિને તેને વ્યક્તિક માલિકી કહે છે તો અહીંયા એ જ વ્યાખ્યા લાગુ પડશે મિત્રો હવે આપણે જોઈએ તો મર્યાદામાં જ યાદ રાખવા માટે અમ ટુ

નફો થાય તો પણ તમારો અને નુકસાન થાય તો પણ તમારું જ કહેવાય ને એટલે નફો થાય કે નુકસાન થાય એ તમારું જ કહેવાય છે તો એ નુકસાન થયું તો કોણ ભરપાઈ કરશે ઓબ્જીયસલી તમે જ કરશો ને બરાબર

મિલકત કરતા દેવું વધી જાય તો માલિક પોતાની અંગત મિલકતો વેચીને માલિક પોતાની અંગત મિલકતો વેચીને દેવું ચૂકવવું પડે છે તેને અમર્યાદિત જવાબદારી કહે છે તો વ્યાખ્યા આવડી જશે જો ધંધાની મિલકત કરતા દેવું વધી જાય તો માલિક પોતાની અંગત મિલકત વેચીને જે દેવું ચૂકવવું પડે છે તેને અમર્યાદિત જવાબદારી કહે છે ધંધાનું જોખમ માલિકે ઉઠાવવો પડે છે બીજું કોઈ ઉઠાવશે નહીં માલિક પોતે અમર્યાદિત જવાબદારી આ એક મર્યાદા છે બધું એને જ ઉઠાવવું પડે આ એક મર્યાદા છે બીજી મર્યાદા મર્યાદિત મૂડી હવે તમે જાણો છો વ્યક્તિક માલિકીમાં માલિક કેવો છે એક જ છે હવે માલિક એક જ હોવાને કારણે બધી મૂડીની વ્યવસ્થા જ કરવી પડે ઓછીના નાણાં પણ એને જ લાવવા પડે છે તો આ માલિકીમાં ઓછી મૂડીથી જ વેપાર થાય છે ઔદ્યોગિક ક્રાંતિ પછી ધંધાનું કદ વિશાળ થયું અને વિશાળ થતાની સાથે જ વધુ મૂડીની શું પડે છે જરૂર પડે છે મોટા પાયા પર વેપાર કરવા કાચો માલ યંત્ર સ્ટોક વગેરે કાર્યો કરવા માટે વધુ મૂડીની ની શું પડે છે જરૂર પડે છે તો મોટા પાયા ઉપર વેપાર કરવા માટે કાચા માલ યંત્ર સ્ટોક વગેરે વસ્તુ ખરીદવા માટે ધંધામાં બધી વસ્તુ ખરીદવા માટે નાણાંની જરૂર પડે અને વધુ નાણાંની તે પણ જરૂર પડે પરંતુ એ તો શક્ય નથી કારણ કે અહીં તો મર્યાદિત મૂડી છે માલિક એકલો હોય તેની રેપ્યુટેશન એની કેપેસિટી વગેરેના આધારે એને ઓછી મૂડી મળશે બરાબર વધારે મૂડી તો મળે નહીં તો અહીંયા મર્યાદિત મૂડી હોય એટલે કે લિમિટેડ મૂડી જોવા મળે છે ત્યાર પછીનો પોઈન્ટ છે ટૂંકું આયુષ્ય બરાબર ટૂંકું આયુષ્યની વાત કરીએ તો ટૂંકા આયુષ્યની વાત ટૂંકા આયુષ્યની વાત કરીએ તો ધંધાના માલિક મૃત્યુ પામે નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય ત્યારે ધંધાનો શું આવશે ત્યારે ધંધાનો અંત આવે છે એટલે શું કે માલિક તમે એકલા છો આપણે નથી ખાલી એક્ઝામ્પલ આપું છું મિત્રો તમારી શોપ છે તમને અચાનક એટેક આવી જાય તો મૃત્યુ પામો અથવા તમે નાદાર જાય થાઓ કે તમારું મગજ અસ્થિર મગજ જાય થાય તો ધંધો તમે ચલાવી શકશો નહીં ને તમે એમ વિચાર કે સર વારસદાર હોય તો ચલાવે કંપની ચાલુ નહીં ને એટલે ધંધાના માલિકનું મૃત્યુ થાય નાડા જાય ઠાય અષ્ટીમગર જાય થાય ત્યારે ધંધાનો શું આવશે અંત આવે છે તેના વારસદાર ને ધંધો ચલાવતા ન આવડે તો ધંધો ફરચામાં જવાથી તે બંધ થઈ જાય છે એટલે વારસદારને ધંધો ચલાવતા નહીં આવડે તો ધંધો ફડચામાં જશે અને બંધ થાય તો ફર્ચામાં ફડચા મીન્સ કે ખોટમાં જાય છે અને ધંધો બંધ કરવો પડે છે ત્યાર પછી ભૂલ ભરેલા નિર્ણયો તમે જાણો છો માલિક કેવો છે એક જ છે હવે માલિક એક જ હોવાને નાતે તે ધંધામાં નિર્ણય પોતે જાતે જ લેવો પડે છે હવે નિર્ણય જાતે લેતો હોય છે તો તેનામાં જ્ઞાન વિશિષ્ટ આવડત કે બુદ્ધિનો બધો લાભ મળતો નથી એટલે કે શું માલિક પોતાના ધંધામાં જાતે નિર્ણય લેતો હોય છે તેથી તેને બીજા કોઈ પણ વ્યક્તિના જ્ઞાનનો આવડતનો કે બુદ્ધિનો લાભ મળશે નહીં એનામાં જેટલી આવડત હશે જેટલી બુદ્ધિ હશે તેટલું જાતે કરશે બરાબર પણ ઘણી વખત જાતે નિર્ણય લે છે અને જાતે નિર્ણય લેવાથી ખોલ ખોટા ભૂલ ભરેલા અને ખામીવાળા એટલે કે ક્ષતિવાળા નિર્ણય લઈ લેવાય એકલા હોય તો ઉટાવળે નિર્ણય કેવો લેવાય ખોટો જ લેવાય ને બરાબર તો નિર્ણય ખોટો લેવા તો હોય છે તો આ પણ એક બાબત છે ત્યાર પછી પાંચમો ટોપિક મર્યાદિત કાર્ય શક્તિ આ માલિકીમાં પેઢીની નીતિ નક્કી કરવામાં મર્યાદિત કાર્ય શક્તિ એટલે કામ કરવાની શક્તિ એકલો હોય છે એટલે ઓછી હોય છે આ માલિકીમાં પેઢીની નીતિ નક્કી કરવામાં માલિક જવાબદાર હોય એટલે કે પેઢીના નીતિ નિયમો બધું નક્કી કરવા માટે માલિક જવાબદાર છે માલિક બધી જ બાબતમાં બુદ્ધિશાળી હોય તે જરૂરી નથી એ તો ખબર જ છે ને કોઈ પણ વ્યક્તિનામાં બધા જ ગુણ હોય એવું શક્ય નથી કંઈક ને કંઈક ને કંઈક તો ખામી જોવા મળે જ છે એટલે બધી બાબતમાં બુદ્ધિશાળી એ જરૂરી નથી ત્યાર પછી એમાં જ આ માલિકોમાં અન્ય વ્યક્તિઓ સાથે વિચારોની આપલે કરવાની હોતી નથી અન્ય વ્યક્તિઓ સાથે વિચારોની આપણે ક્યારે પણ થતી નથી ત્યાર પછી મોટા પાયાના વેપારના લાભનો અભાવ હવે તમે જ જાણી શકો છો માલિક કેવો છે એકલો હવે માલિક એકલો હોવાને કારણે એણે ધંધાનું કદ મોટું કરવું હોય તો કરી શકશે નહીં ને કારણ કે બધી જગ્યા પહોંચી શકશે નહીં મૂડીનું પણ પ્રમાણ ઓછું હોય છે એટલે આ માલિકીમાં મોટા પાયા પરનો વેપાર કે ધંધાનું મોટું વેપારનું મોટું સાહસ કરી શકતો નથી તો અહીં આ છ પોઈન્ટની મર્યાદાઓ હતી તે અહીં પૂર્ણ થાય છે અષ્ટુ